હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, હું છું સ્નેહલ ચેમ્બેચા અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ સ્નેહલ ચેમ્બેચામાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગુજરાતના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું. મિત્રો, તમે બધા જ જાણતા હશો કે જીપીએસસી ક્લાસ 1-2 માટે જે ગ્રંથ નિર્માણ બોર્ડની બુક આવે છે, ગુજરાતની અસ્મિતા, તે મિત્રો બેસ્ટ છે. એટલે કે આજે આપણે એક નવી સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની ઇતિહાસને, તો જેમાં મિત્રો ગુજરાતની અસ્મિતામાંથી પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ જે માહિતી છે તેના વિશે ચર્ચા કરીશું. મિત્રો, ઇતિહાસને આપણે સંપૂર્ણ કવર કરીશું આપણી આ ચેનલ પર, તો તમે ડેલી વિડીયો જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો, તમારા મિત્રોને પણ જાણ કરજો. ઓકે મિત્રો, તો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. મિત્રો, જે ગુજરાતનો ઇતિહાસ છે એટલે કે ગુજરાત ભારતનો એક ખંડ તો છે જ, પરંતુ એવો ખંડ કે જે પોતાનું એક સાંસ્કૃતિક અસ્તિત્વ ધરાવે છે. મિત્રો, આમાં ઘણો બધો જે ઇતિહાસ છે તે લોકકથા, દંતકથા, રાસ, પ્રબંધો, રાસડા ને ગાથા દુવાઓમાંથી પડ્યો છે, એટલે કે તે મેળવવો પડે છે. મિત્રો, જે ગુજરાતી પોતાની માતૃભૂમિના અતીતમાં ડોકિયું કરશે તેવા સૌને આ ભૂમિનો ભવ્ય ભૂતકાળ જાણીને ગૌરવ અનુભવશે. મિત્રો, ઇતિહાસ ગાથા ગુજરાતની, એટલે કે ગુજરાત એ ભારતનો એક ખંડ તો છે, પરંતુ સાથે સાથે એવો ખંડ છે જે પોતાનું આગવું અસ્તિત્વ ધરાવે છે. ઈસવીસન પૂર્વે મિત્રો 2500 થી 1500 દરમિયાન જે સિંધુ ખીણ સંસ્કૃતિને મળી આવતી સભ્યતા એટલે કે લોથલમાં હતી. મનુષ્ય જ્યારે લખતો થયો તે પછીની પોતાની એક સાંસ્કૃતિક અને બૌદ્ધિક સિદ્ધિઓને શબ્દબદ્ધ કરતો ગયો, પરંતુ મનુષ્ય લખતા શીખ્યો તે પહેલાંના કાળને પ્રાગ ઐતિહાસિક યુગ કહેવામાં આવે છે. ટૂંકમાં હું તમને કહી દઉં કે જે પ્રાગ ઐતિહાસિક યુગ છે ને, તેમાં મનુષ્યને લખતા નહોતું આવડતું. જે યુગમાં મનુષ્યને લખતા નહોતું આવડતું તેને પ્રાગ ઐતિહાસિક યુગ કહેવામાં આવે છે, એટલું યાદ રાખો. હવે અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો કે રોજડીના ટીંબામાંથી ઈસવીસન પૂર્વે 1850ના વર્ષોમાં મળી આવેલા અવશેષો છે. મિત્રો, આજે આપણે જેને ઇતિહાસ કહીએ છીએ ને, તેવો જૂના સમયનો ગુજરાતનો કડીબદ્ધ ઇતિહાસ ઉપલબ્ધ નથી. જે કઈ ગ્રંથો ઇતિહાસ આ જમાનામાં લખાયા છે તે હસ્તપ્રતો, શિલાલેખો, તામ્રપત્રો વગેરે ઉપરથી અંકોડા મેળવીને લખાયા છે. એટલે કે આને આપણે ઇતિહાસ નહીં પણ ઇતિહાસની સામગ્રી તેમાં પડેલી છે. મિત્રો, સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસે રોજડી એટલે કે શ્રીનાથગઢના ટીંબામાંથી ઈસવીસન પૂર્વે 1850ની આસપાસના વર્ષોમાં આ સ્થળે વસતી પ્રજાના મળી આવેલા અવશેષો તેમજ અહીંથી મળી આવેલી જુદી જુદી સંસ્કૃતિના 3 થર ઉપરથી આ સંસ્કૃતિ 4000 વર્ષ જૂની હોવાનું સાબિત થયું છે, એટલે કે પ્રસિદ્ધ થઈ છે. તો અમદાવાદ જિલ્લાના લોથલમાં હડપ્પા સંસ્કૃતિના લગભગ 4000 વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. મિત્રો, જે રોજડી છે, રોજડી પાસેથી વહેતી ભાદર નદીના કોતરોમાંથી પાષાણ યુગના પથ્થરના ઓજારો પણ મળી આવ્યા છે. હવે લોથલની મિત્રો ચર્ચા કરીએ તો ઘણી વખત પરીક્ષામાં પૂછાય જ છે આ પ્રશ્નો. લોથલ એટલે કે સરગવાલા મુખ્યત્વે જૂની સંસ્કૃતિનું સ્થળ છે. ઈસવીસન પૂર્વે 2450 થી 1900 સુધીનો સમયગાળો મનાય છે. મિત્રો, લોથલ છે જે 1954માં નવેમ્બર માસમાં તે શોધવામાં આવ્યું હતું, એટલે કે 1954માં નવેમ્બર માસમાં લોથલ શોધવામાં આવ્યું હતું. મિત્રો, લોથલ વિશે આપણે થોડી ચર્ચા કરીએ તો તમે જ જોઈ શકો છો આ છે લોથલ. મિત્રો, મળી આવેલા અવશેષો જોતા તેનું નગર આયોજન તે ખૂબ જ સુંદર હતું, એટલે કે વિશાળ મકાનો હતા. મકાનોમાં સ્નાનગૃહ, તેમાંથી પાણી જવાની મોરિયો, રસ્તા પર ગટરો, કારખાના, વખારો, બજારો વગેરે વ્યવસ્થિત રીતે બંધાયેલા હતા. અને જે લોથલના રસ્તાઓ છે ને તે સામસામા બે વાહન જઈ શકે તેટલા પહોળા હતા અને રસ્તાઓ સીધી લીટીમાં અને એકબીજાને કાટખૂણે કાપતા હતા. એટલે કે એવો પ્રશ્ન પૂછાય કે લોથલના રસ્તાઓ એકબીજાને કઈ રીતે કાપતા હતા, તો કાટખૂણે કાપતા હતા. મિત્રો, આ જે લોથલ છે ને તેનું નગર આયોજન ખૂબ જ સરસ હતું અને લોથલમાંથી એક આ નકશીકામ કરેલું વાસણ પણ મળી આવેલું છે અને લોથલમાં એક સ્થળેથી 2 જોડિયા હાડ પિંજર પણ મળી આવેલા છે. આઈ હોપ મિત્રો કે તમને મારી આ સિરીઝ પસંદ આવશે અને
જે ગુજરાતની અસ્મિતા છે તેનો સંપૂર્ણ ઇતિહાસ, તેમાં જેટલો પણ ઇતિહાસ આપ્યો છે તે સંપૂર્ણ ઇતિહાસ આપણે આપણી ચેનલ પર કવર કરીશું. ઓકે ફ્રેન્ડ, જે તમને જીપીએસસી જીએસએસબી દ્વારા જે એક્ઝામ લેવાય છે તે બધી જ એક્ઝામમાં ખૂબ જ કામ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમને વિડીયો જો પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. જય હિન્દ.